देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज मारे सनातन धर्म की बात करनी है। मित्रों अपने सनातन धर्म बोलीए छे खरा, पण सनातन एटले शू? आपणे जो सनातनी होईए ने अने सनातनी थवू होय अने साहेब खुमारी थी सनातनी छू एवं कहेवू होय तो वीडियो ने अंत सुधी जोजो। मित्रों सनातन नो अर्थ शू थाय? सनातन एटले शाश्वत, परमेनंट, नॉट टेम्पररी। जेनी बिगिनिंग नथी, जेनो एंड नथी, एने सनातन कहेवाय। ए सनातन धर्म। अने सनातन धर्म आज थी 5000 वर्ष पहला भगवद गीता नी अंदर 13मा अध्याय क्षेत्र क्षेत्रज्ञ योग एनी अंदर कृष्ण भगवान ने सनातन धर्म खुल्लो करी दीधो। पुरुष अने प्रकृति नु विज्ञान, आत्मा पोते शाश्वत छे, सनातन छे, जेनो जन्म नथी, जेनो मरण नथी, भूतकाळ मां अनंत काळ थी हतो अने अनंत काळ सुधी रहेशे। अने प्रकृति पोते अवस्थाए करीने विनाशी छे। माटीमांथी ईंट बने, ईंटमांथी मकान बने, मकानमांथी पाछी माटीमां भळी जाय ईंट, एनी अवस्था बदलाय, पण मोनिक्युलस परमाणु स्वरूपे शाश्वत छे, सनातन छे। અને એ જ આત્મા અને પ્રકૃતિનો સંબંધ મારા તમારી અંદર બે જ વસ્તુ છે, આત્મા અને પરમાત્મા, બ્રહ્માંડમાં બે જ વસ્તુ છે આત્મા અને પરમાત્મા। એટલે શિવાલયમાં દર્શન કરવા જઈએ ને ત્યારે ત્યાં બે જ વસ્તુ દેખાય, એક શિવ એટલે આત્મા અને નીચે યોની એ પ્રકૃતિ। સાહેબ જીવમાંથી શિવ થવા માટે મનન તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે। એ સનાતન જ્ઞાન। કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કે હું તને નવું કશું જ કહેતો નથી, માત્ર ને માત્ર હું જે તને જ્ઞાન કહી રહ્યો છું ને એ તો હજારો વર્ષ પહેલાં સૂર્યના પુત્ર ઇક્ષ્વાકુને જ્ઞાન કહ્યું હતું, પણ સમયના વેનમાં ધીમે ધીમે એ જ્ઞાન ખલાસ થઈ ગયું। એ જ પુરાતન જ્ઞાન, પુરાતન નવું નથી કહેતો, એ જ પુરાતન જ્ઞાન હું ફરી તને કહું છું સાહેબ। અને એ જ જ્ઞાન યોગ વશિષ્ઠ રામાયણમાં રામનો જ્યારે રાજ્યાભિષેક થયો ને ત્યારે એ જ સનાતન ધર્મનું જ્ઞાન વશિષ્ઠજીએ રામને આપ્યું હતું। મિત્રો જે જ્ઞાન અનંતકાળથી હતું, જે સિદ્ધાંતો, લો ઓફ નેચર, કુદરતના કાનૂન, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન જે અનંતકાળથી હતું અત્યારે છે, અનંતકાળ સુધી રહેશે સાહેબ, કુદરત પણ જેનો નાશ ના કરી છે, ચોકડી ના મારી શકે, એનું નામ સનાતન। આત્માનો પોતાનો સનાતન સ્વભાવ છે, એ આત્માનો આત્માના પરમાનંદમાં રહેવું એ એનો સનાતન ધર્મ છે। અને પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અવસ્થા બદલવી એ પ્રકૃતિનો સનાતન ધર્મ છે। મિત્રો સનાતન ધર્મ આપણે બોલીએ છીએ ખરા, માત્ર સનાતન ધર્મના બનગા ફૂંકવાથી કશું નહીં થાય। સનાતન ધર્મની વાતો કરવાથી, એની બૂમો પાડવાથી આ દેશ ક્યારેય સનાતની નહીં બને। મિત્રો કોઈ પણ ધર્મ હોય, સાહેબ હું સેન્ટ્રલમાંથી વાત કરું છું, ન્યુટ્રલ થઈને વાત કરું છું, કોઈ પણ ધર્મ સંપ્રદાય પ્રત્યે મને કોઈ પણ રાગ દ્વેષ નથી, હંમેશા મારી વાત ન્યુટ્રલ હોય છે। આજે મુસલમાન ધર્મ તો એને એને પોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોય, હિન્દુને પોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોય, ક્રિશ્ચનને પોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોય, જૈનોને પોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોય, દરેકને પોતપોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોય। આજે સાહેબ મુસલમાનનું બાળક 5-6-7 વર્ષનું થાય, કુરાનની આયાતો વાંચતું થઈ જાય, એને તમે પૂછો ને સાહેબ કે કુરાનની બે આયાતો બોલ તો મોઢે બોલી જાય કડકડાટ, કારણ કે કુરાન એ એમનું મહાન ધર્મ પુસ્તક છે। અને આપણે બનગા ફૂકીએ છીએ કે ભગવદ્ ગીતા એ અમારું મહાન ધર્મ પુસ્તક છે। તમારા ઘરના બાળકોને પૂછો કે ભગવદ્ ગીતાની અંદર અધ્યાય કેટલા છે, ભગવદ્ ગીતાના શ્લોક કેટલા છે, ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું નામ શું છે, સાહેબ નહીં આપણે, મેં સર્વે કર્યો છે સ્કૂલોમાં અને કોલેજોમાં, સ્કૂલોમાં ને કોલેજોમાં જઈને સર્વે કરો અને પૂછો તમે આ વાત, આ પ્રશ્ન પૂછો, સાહેબ જવાબ નહીં આપી શકે, માળ 1% લોકો જવાબ આપશે તમને। જે ઘરમાં
ભગવદ્ ગીતાનું વાંચન થતું હોય, જે ઘરમાં ભગવદ્ ગીતા સનાતન ધર્મ એની ચર્ચા થતી હોય, સાહેબ એ વંદનને પાત્ર છે. બધા એવા નથી, પણ આજે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે 100 ઘર મુસલમાનના લો, 100 ઘર ક્રિશ્ચિયનના લો અને 100 ઘર હિન્દુના લો. સાહેબ હું માનું છું ત્યાં સુધી એ 100 ઘરમાંથી 90-95% ઘરની અંદર કુરાન નીકળશે, 90-95% ક્રિશ્ચિયનની અંદરથી બાઇબલ નીકળશે, અને 100 ઘર જે હિન્દુના તમે સર્વે કરો છો ને એની અંદરથી એ 100 ઘરમાંથી કેટલા ઘરમાંથી ગીતા નીકળશે ને એ તો તમે સર્વે કરશો તો ખબર પડી જશે. મિત્રો વિચાર કરો, 5 વર્ષનું બાળક થાય એટલે આપણે એને મોબાઈલ આપી દઈએ છીએ યાર, મોબાઈલ ગેમો રમવા માટે નથી જરૂર સાહેબ. પહેલાં ભગવદ્ બીજાનું જોઈને તો શીખો યાર, બીજાનું જોઈને તો શીખો કે આ 5-6 વર્ષનું મારું બાળક થયું ને પહેલાં એના હાથમાં ભગવદ્ ગીતા જવી જોઈએ, એના હાથમાં રામાયણ જવું જોઈએ, એના હાથમાં ભાગવત જવું જોઈએ, એના હાથમાં રાણા પ્રતાપ અને શિવાજી મહારાજની વાતો જવી જોઈએ. મિત્રો તો સનાતની કેમ, હું સનાતની છું એવું ખુમારીથી કહી શકું. મિત્રો ભગવદ્ ગીતાની અંદર જે કૃષ્ણ ભગવાને આખો સનાતન ધર્મ ખુલ્લો કર્યો, શાશ્વત ધર્મ, લો ઓફ નેચર, કુદરતના કાનૂન ખુલ્લા કર્યા, જે અનંતકાળથી હતા, હજારો કરોડો અબજો વર્ષથી હતા અને અનંતકાળ સુધી રહેશે, એના પર કુદરત પણ ચોકડી ના મારી શકે. એ સનાતન ધર્મ ગીતામાં ખુલ્લા થયા અને ભગવદ્ ગીતાને હિન્દુઓએ પોતાનું મહાન ધર્મ પુસ્તક તરીકે એનો સ્વીકાર કર્યો, એટલે એની આગળ વિશેષણ લાગ્યું કે હિન્દુ સનાતન ધર્મ. માત્ર હિન્દુ સનાતન ધર્મ બોલવાથી કે એનું બોર્ડ લગાડી દેવાથી આપણા જીવનનો વિકાસ નહીં થાય. મિત્રો જીવનનો વિકાસ કરવો હશે ને તો ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજવું પડશે, એને આત્મસાત કરવું પડશે. આજે મંદિરની અંદર તમે જુઓ યાર, રોજ સવાર સાંજ આરતી થાય, ઢોલ નગારાને ઝાલર વાગે, એટલા માટે વાગે છે ઢોલ નગારાને ઝાલર કે અવાજથી ગામના લોકોને ખબર પડે કે મંદિરમાં આરતી થઈ છે, પૂજા થઈ રહી છે. ગામના બધા જ લોકો એ અવાજ સાંભળીને ગામના મંદિરમાં જઈ જાય. એ મંદિર પછી રામનું હોય, કૃષ્ણનું હોય, માતાજીનું હોય, હનુમાનજીનું હોય, ગમે તેનું હોય, બધા ભેગા થાય. એક પંથ દોકાજ ભગવાનના દર્શન થાય, ભગવાનની પૂજા થાય અને એકતા, યુનિટી, યુનિટી વધે સાહેબ. આ લોજિક છે એની પાછળનો. દરેક માણસ સુખ દુઃખની વાત કરે, ગામના વિકાસની વાત કરે અને એની એકતા વધે સાહેબ. એ એકતા વધારવા માટે આરતી છે. તમે તમારા ગામમાં સર્વે કરજો યાર, ગામમાં પૂછ, તમે તપાસ કરજો કે આરતીના સમયે મારા ગામના મંદિરમાં કેટલા માણસો હાજર હોય છે, અને જાવ જઈને જોઈ આવો કોઈ પણ મસ્જિદની અંદર સાહેબ, નમાજના સમયે કેટલા માણસો હોય છે ત્યાં નમાજ પડવા માટે, એનો ભેદ આપણને ખબર પડી જશે. અરે માઇક ઉપર જ્યારે અલ્લાહ પોકારે, અને તે વખતે સાહેબ ગમે એવો ધંધાવાળો માણસ હોય ને, ઘરાક આવ્યો હોય ને તો ઘરાકને એમ કે ભાઈ બેસ હમણાં તું 5 મિનિટ, હું નમાજ પડીને આવું છું. ધંધો છોડીને પેલી નમાજ પડવા જાય. આપણે તો હવાર મંદિરમાં આરતી થતી હોય ને ત્યારે પથારીમાં 1.5 ટી પીતા હોય છે આપણે, 1.5 ટી. આપણી પરિસ્થિતિને આપણે આપણી જાતને એમ કહીએ હું સનાતની છું યાર, કઈ રીતે આપણે કહી શકીએ? આપણા સાધુઓ થઈ ગયા, સંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, જ્ઞાની પુરુષો થઈ ગયા, એ બધા હજારો વર્ષોથી આજ સનાતન ધર્મ, આજ સનાતન જ્ઞાન ઉપર ચાલ્યા, આજે ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયા યાર. વિચાર કરો, આજે એક વાત ખાસ તમે જુઓ, ટીવી પર સમાચાર આવે, વ્યાજખોરોના આતંકથી
પરિવારે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી અને વ્યાજ કેટલું મહિનાનું 10% સાહેબ, બીજા કોઈ નહીં, સનાતની સનાતનીના ગળા પર છરી મૂકે છે સાહેબ, ભાઈ ભાઈના ગળા પર છરી મૂકે છે અને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. આ નથી કામનું. એટલે ખરેખર જો મને ખુમારી હોય, સનાતન ધર્મની ખુમારી હોય, તો મારા જીવનની અંદર ભગવદ્ ગીતાની એક નાનકડી વાત આત્મસાત થવી જોઈએ. બાળકોને અત્યારથી તમે 5 વર્ષનું થાય ને ત્યારથી તમે મોબાઈલ આપો અને ગેમ રમાડતા શીખી દો, એ બાળક જ્યારે મોટું થશે ને ત્યારે મારે ને તમારે ઘરડા ઘરમાં જવું પડશે, વૃદ્ધાશ્રમમાં જવું પડશે. કારણ કે જે સમયે એના હાથમાં રામાયણ આપવાનું હતું, જે સમયે ભગવદ્ ગીતા આપવાની હતી, એ સમયે આપણે એને મોબાઈલ આપી દીધો, આપણે એને ગેમો રમવા આપી દીધો. સાહેબ ખાસ યાદ રાખજો, આ પરિસ્થિતિ આવશે ભવિષ્યમાં 5-25 વર્ષ પછી, હજુ પાછલી જનરેશનની અંદર પરિસ્થિતિ આવશે. મારી એક જ ભાવના છે કે સાહેબ જે ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર કૃષ્ણ ભગવાને રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું, પ્રતિબંધ મૂકવો પડ્યો, આટલું બધું અમૂલ્ય જ્ઞાન મારી તમારી આંખો સામે અથડાય છે, એને મેળવી લઈએ સાહેબ. અને મેળવી લીધા પછી હું કહું છું, ઢોલ વગાડીને બૂમો પાડીને કહો કે હા, હું હિન્દુ સનાતન ધર્મી, હું હિન્દુ સનાતની ધર્મવાળો માણસ છું, ડોલ વગાડીને કહો. કારણ કે સનાતન જ્ઞાનને મેં પચાવ્યું છે. એકલું ખાલી સનાતન ધર્મ, હિન્દુ સનાતન ધર્મ બોલવાથી નહીં થાય. જીવ માત્રની અંદર, મનુષ્ય માત્રની અંદર આ પરિવર્તન થવું જોઈએ. બીજી એક વાત છેલ્લે કહી દઉં, કહ્યું છે કે વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર કદી ન શોભે. મિત્રો, કોઈ પણ સંત હોય, સાધુ હોય, બાબા હોય, ફકીર હોય, પીર હોય, ફાધર હોય, ઓલિયો હોય, કોઈ પણ માણસ હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, સાહેબ ત્યાં પૈસાનો વેપાર આવે, પૈસાની વાત આવે ને, તમારા ખિસ્સા ખાલી કરવાની વાત થાય ને, એ પગથી ઉતરીને નીકળી જજો. આખી જિંદગી પગ ઘસીને મરી જશો, તમને કશું નહીં મળે સાહેબ. ગીતાની એક વાત તમને આત્મસાત નહીં થાય, એક વાત જાણવા નહીં મળે મિત્રો. અને મહામૂલો મનુષ્ય દે એ અમૂલ્ય જ્ઞાનને મેળવ્યા વગર ફાની દુનિયા જ્યારે છોડીને જતા રહીશું ને, ત્યારે પસ્તાવો થશે કે કાશ મેં મારા જીવનની અંદર આટલું મહાન ધર્મ પુસ્તક અને જેની અંદર આટલો કુદરતે કૃષ્ણ ભગવાન જે સનાતન ધર્મની વાત કરી છે એને હું ના ઓળખી શક્યો, એને મેં આત્મસાત ન કરી, છેલ્લી ઘડીએ પસ્તાવો થશે મિત્રો. આજે યાર તમે જુઓ કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન આ બધા જે ધર્મ છે, એટલે હું ઘણાને કહું છું કે તમે અંબે માની મૂર્તિ બેસાડો, તમે મહાકાળીની મૂર્તિ બેસાડો, તમે રામાપીરની મૂર્તિ બેસાડો, તમે રામની મૂર્તિ બેસાડો, તમે કૃષ્ણની મૂર્તિ બેસાડો, તમે મહાવીરની મૂર્તિ બેસાડો, તમે સ્વામિનારાયણની મૂર્તિ બેસાડો, સાહેબ એ બધી મૂર્તિઓ જોડે બેસે છે, એ મૂર્તિઓને કોઈ વાંધો નથી જોડે બેસવામાં, પણ એ મૂર્તિને માનનારાઓને બેસવામાં વાંધો છે જોડે. એક આપણા હિન્દુ ધર્મની નબળાઈ હું કહી રહ્યો છું સાહેબ. જે મેં યુનિટીની વાત કરી ને, મંદિરે મંદિરે એકતા વધારવા માટેનું સાધન છે, આખું ગામ ભેગું થાય અને યુનિટી એકતા વધે, સાહેબ આ તો અંદરો અંદર ઝઘડા મૂકવા પડશે. સનાતન એને જ કહેવાય યાર, કે કોઈ સંપ્રદાય, કોઈ વાળો ના હોય, એ સનાતન ધર્મ, એક જ સનાતન ધર્મ.
તમે તે છતાં કોઈ પણ માતાજીને માનું, ભગવાનને માનું, સંપ્રદાયને જેમાં માનતો હોય એમાં, પણ સાહેબ ભગવદ્ ગીતાને ક્યારેય ભૂલશો નહીં. ભગવદ્ ગીતાને હાથમાં રાખજો અને એનું જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન તમારા ગુરુ પાસેથી, તમે જેને માનતા હોય એની પાસેથી એ જ્ઞાનને મેળવી લેજો. આજથી 10 વર્ષ પહેલાં કુદરતી પ્રેરણાથી આ મનહરભાઈએ બુદ્ધિ ગીરો મૂકી દીધેલી. 100% મારામાં બુદ્ધિ નહોતી અને તે વખતે આ હાડમાંસ અને ચામડાના શરીરથી સાહેબ એક 120 પાનાનું એક ગામઠી ભાષામાં, ગામઠી દ્રષ્ટાંતો, સરળ દ્રષ્ટાંતો દ્વારા એક પુસ્તક લખાઈ ગયું અને એ ગીતામાંથી આખું માખણ કાઢી અને એ પુસ્તક લખાયું. એ પુસ્તક કોઈ ચાર ચોપડી ભણેલો માણસ વાંચે ને તો શીરાની જેમ ઉતરી જાય. આજે દેશ વિદેશમાં લાખો લોકો એ પુસ્તકના માધ્યમ દ્વારા અને મોબાઈલની PDF દ્વારા એ લોકો આજે આ જ્ઞાનને પામી રહ્યા છે અને રિલેક્સ થઈ રહ્યા છે. એ પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતાનું અતિ ગૂઢ રહસ્ય જાણો અને ટેન્શન મુક્ત જીવન જીવો. મનોહરભાઈ 100% ગેરંટી આપે સાહેબ કે એ પુસ્તક વાંચ્યા પછી છે ને મનમાં કોઈને વિચાર આવ્યો હોય કે પંખે લટકી જવું, ઝેરી દવા ગટ ગટાવીને મરી જવું, ડેમમાં ભૂસકો મારું, કેનાલમાં ભૂસકો મારું અને મારા જીવનને ટૂંકાઈ દઉં, આત્મહત્યાના વિચારો આવે ને પુસ્તક વાંચ્યા પછી, ભગવદ્ ગીતા વાંચ્યા પછી એ વિચારો ખવાસ થઈ જાય સાહેબ. એનામાં નવું જીવન જીવવાની પ્રેરણા ઊભી થાય, કારણ કે સનાતન જ્ઞાન છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન જે સનાતન જ્ઞાન છે, સનાતન ધર્મ છે, જે હતું અનંતકાળથી હતું, એ રામકૃષ્ણ અને મહાવીર નહોતા એ પહેલાનું સનાતન જ્ઞાન હતું અને અનંતકાળ સુધી એ રહેવાનું છે. અને એને હું લો ઓફ નેચર, કુદરતના કાનૂન કહું છું. એ કુદરતના કાનૂન ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં ખુલ્લા કર્યા ને સાહેબ, એના પર કુદરત કહે છે કે અમે પણ ચોકડી ના મારી શકીએ. જેવી રીતે કોર્ટના નિયમો ઉપર, કોર્ટની કલમો ઉપર જજ ચોકડી ના મારી શકે, એવી રીતે કુદરત કહે છે અમારા કુદરતના કાનૂન ઉપર અમે પણ ચોકડી ના મારી શકીએ. મિત્રો, એટલે ખાસ યાદ રાખજો. મારી બે હાથ જોડીને વિનંતી છે કે મનહરભાઈની વાતને ગમી હોય તો આત્મસાત કરજો અને સાહેબ આ શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી ભગવદ્ ગીતાના જ્ઞાનને મેળવી લેજો. અને તમારે PDF જોઈતી હોય મોબાઈલ ઉપર તો આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમારો વોટ્સએપ નંબર લખજો, હું એ PDF તમને સેન્ડ કરી દઈશ સાહેબ. અંતમાં કંઈક વધારે બોલાયું હોય, આડું અવડું બોલાયું હોય તો મિત્રો, તમારો દીકરો સમજી, તમારો ભાઈ સમજી, તમારો બાપ સમજી ક્ષમા માગું છું, માફી માગું છું, મને માફ કરજો. પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.